આજનો આપણો સામાયિકનો સત્સંગનો વિષય છે, મન કા ચલતા તન ચલે તાકો સર્વસ્વ જાય. કબીર સાહેબનું છે આ વાત. મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય, એટલે મન જેવું ચલાવે એવું પોતે જ ચાલે. મનના કયા પ્રમાણે ચાલે એનું કહે છે સર્વસ્વ જાય. તો પ્રશ્ન એ થાય કે મનના કયા પ્રમાણે ના ચાલીએ તો કોના કયા પ્રમાણે ચાલીએ? કોના કયા પ્રમાણે ચાલવાનું રામભાઈ? પાંચ આજ્ઞા પ્રમાણે. હા, એટલે આપણા ધ્યેય પ્રમાણે ચાલવાનું. ધ્યેય આપણે બાંધ્યો છે, મોક્ષે જવું છે, આત્મામાં શુદ્ધાત્મામાં રહેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે. બધા પરમાણુ શુદ્ધ કરીને છૂટી જવું છે. જે જે આપણે ધ્યેય નક્કી કર્યા હોય એ ધ્યેય પ્રમાણે ચાલવું. ધ્યેય એક તો એને કંઈક સમજણ પ્રાપ્ત થઈ હોય, સત્સંગથી સદવાંચનથી કે જ્ઞાન મળ્યું હોય, જ્ઞાની મળ્યા હોય, જે લેવલનું એને મળ્યું હોય એ લેવલે પોતે ધ્યેય તો નક્કી કરી શકે છે. અજ્ઞાન દશામાં ધર્મમાં નક્કી કરે કે મારે કશાય ઓછો કરવો છે, લોભ ઓછો કરવો છે, ક્રોધ ઓછો કરવો છે, તો પછી એ પ્રમાણે ચાલવા માંડે. શું મારે દરરોજ આટલું ધ્યાન કરવું છે, સામાયિક કરવી છે, પાઠ વાંચન કરવું છે, જે કે નક્કી કરે ધ્યેય એ પ્રમાણે જ ચાલે. આપણે પાંચ આજ્ઞાનું આપણે તો અહીંયા જ્ઞાન મળ્યું છે, એટલે આ ધ્યેય આપણે અહીંયા નક્કી પ્રજ્ઞા કરે છે મહાત્માઓને. શું અને પછી મન બુદ્ધિ અહંક ચિત્ત અહંકાર બધા એમાં સહી કરે છે, પણ એમાં મન ક્યારેક એ વાંકું થાય છે. કારણ કે મન એ ગયા ભાવનો ભરેલો માલ છે, એટલે એ ગયા ભાવના આધારે આપણને અત્યારે દેખાડશે. શું ત્યારે આપણે મનના કયા પ્રમાણે નહીં ચાલવાનું, આપણા ધ્યેય પ્રમાણે ચાલવાનું, આપણે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે. મનના કયા પ્રમાણે ચાલે તો મન તો એવી ગુલાંટ ખવડાવી દે, એવી ગુલાંટ ખવડાવી દે કે બધું ઉડાડી મેલે. માઈક રાખજો. જે પ્રમાણે મન ચાલતું ના હોય તો કંઈક ખબર પડે કે આપણે મન ના ચલાવ્યા ચાલ્યા. આપણે વાંધો નથી, પણ એ આપણે ધ્યેય થી વિરુદ્ધ બાજુ લઈ જાય તો પ્રોબ્લેમ છે. ધ્યેય પ્રમાણે મન ચાલે તે તો એના જેવું એકે નહીં, તો પછી આપણે મય અંદર કોન્ફ્લિક્ટ થાય જ નહીં, સીધે સીધું ઉતરી જાય. બ્રહ્મચર્ય પાળું છું તે મનના ચલાવ્યો પાળું છું એમ. હા, ધ્યેયનો ચલાવ્યો એમ કે તું પાળતો નથી, એટલે એ પોઝિશન એ લાઈનમાં ચાલતો હતો, છતાં પણ આવું ડિમાર્કેશન કરેલું દાદાએ. આ આખું ચેપ્ટર જ આપતો પુત્ર જોડેનું છે, મન કા ચલતા તન ચલે. એટલે એમાં બનેલું શું કે એક આપતો પુત્ર છે તો એ દાદાને કહેતા હશે, તમે હતા ત્યારે તમે સાંભળતા હતા ને બધું. એ દાદાને કહે છે કે દાદા, અસીમ જે કારો બોલાવે છે બધું તે મને બહુ ગમતું નથી, કે થોડી વાર સારું લાગે 10-1 મિનિટ,
બહુ ત્યારે 15-20 પછી એથી વધારે જો બોલવાનું થાય ને તો મને કંટાળો આવે કે છે. આ મને ગમતું નથી કે છે બહુ અસીમ જે જયકારો બોલવાનું. પદે બહુ ગાવાનું બહુ ના ગમે, થોડી વાર ગમે પછી ના ગમે, પછી કંટાળો આવે. એટલે પછી દાદાએ બરાબર ને એને છાપટેલો, ખંખેરેલો સાહેબ, કચરો કાઢ્યો. પણ આવું આપણે બધાને થતું હોય છે શું? હા, તો એના નિમિત્તે દાદાની વાણી નીકળી. પણ આપણે બધા જોજો, આપણને આવું બધું ઘણું થતું હોય છે શું? કંટાળો આવે પછી કોક જરા બેસુરું ગાતું હોય ને તેમ થાય કે હવે ક્યારે પૂરું કરે, ક્યારે પૂરું કરે. પછી પોતાનો વારો લઈને બેઠા હોય ત્યારે એ થાય ક્યારે પૂરું કરે મારો વારો, ક્યારે પૂરું કરે મારો વારો. કંટાળે શું? પછી દાદાએ બરાબર કહ્યું કે આ ગમતું ના ગમતું એવું હોતું છે આપણને? આપણને ગમતું ના ગમતું ના હોય, એમાં જેને બ્રહ્મચર્ય પાળવું છે એને તો ના ગમતા જેવું કશું હોવું જ ના જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશે, સાથે હોવું, ત્રણેય હોવું જોઈએ. જે હોય તો કહેશે ચાલશે, ગમે એવું હોય તો કહેશે ફાવશે મને. અને જે આવી થાળી આવી, જે ખાવાનું આવ્યું તો કહેશે મને ભાવશે. બોલો પછી એને ક્યાંય પ્રોબ્લેમ આવે ના આવે? એટલે આવું તો ચાલે જ નહીં કે છે. તમે કહો કે મને આ નહીં ગમતું, ના ગમે છે, ના ફાવે છે, ના તો આવું ના ચાલે. મનના કયા પ્રમાણે ચાલ્યા કહેવાય શું? પછી તો થોડા દાડા પછી પેલો મન બુમાબુમ કરે કે આ પરણ્યા વગર નહીં ચાલે, પરણ્યા વગર નહીં ફાવે, પરણવું જ પડશે, તો પરણવું તો પડશે. આવું તો 6 મહિના મન દેખાડ દેખાડ કરે ને, અને જો એને મનના કયા પ્રમાણે ચાલે તો ગમે એવો બ્રહ્મચારી હોય તો એને પરણાવી મૂકે. એવું છે આ મનનું કામકાજ. અને હબરો છો કે આપતો પુત્રો? આ ખાસ તો આપતા પુત્ર માટે બહુ કામ, બધાને કામ લાગે એવું છે, પણ એમને ખૂબ જ. તે મનના કયા પ્રમાણે નથી ચાલવાનું. આપણે નક્કી કર્યું છે મારું બ્રહ્મચર્ય પાવું છે, એટલે મન ગમે તે બતાડે ને. તો ક્યાં ના, મારા મારા ધ્યેયને આ લાગતું વળગતું નથી, મારે લેવા તીન દેવાય નથી. શું જાત જાતનું બતાડે મન તો, પાછું તો સુધી બતાડે કે ગઈડપણમાં મારું કોણ રહેશ, કોણ મને હંગરશે, માંદો હાજો થઈશ તો કોણ મારી ચાકરી કરશે, કોણ મને હાચવશે. એટલે કહેતી જ્યારે બૈરી હોય તો બે બે છોકરા હોય તો ચાલી જશે કે છે, એવું મન દેખાડે. હા, એમ કરીને પરણાઈ દે તો ભાઈ. તમને અહીંયા નહીં ખબર હોય, અહીંયા અમારા આપતા પુત્રો ને આપતા પુત્રીઓના સ્ટાફમાં કોઈ માંદું હજુ થયું હોય, દવાખાનામાં ગયું હોય, ઇવન એમના કોઈ સગાવાલાય માંદા હોય નજીકના મા બાપ કે કોઈ, તોય બધા આપતા પુત્રો આપતા પુત્રીઓ પહોંચી જાય, વારા ફરતી બધા એટેન્ડ કરે. તમારે તો એકાદ જણ બેહી રહે, એ તો બધું ટોળે બેહી રહે, અડધી રાત રાત આખી બે મારા ફરતી બધા પહોંચી જ ગયા હોય, એવું સરસ હોય. આમ કશું ના, પણ માદા હજા હોય તો બધા ખડા પગે ઊભા રહી જાય, એટલો બધો પ્રેમ અને સંપ હોય. જેવું છે ને તમલો કાંઈ, એટલે આવું છે. આ તો શું શું કહે છે બેન? ભાવિનને ટાઇફોઇડ થયેલો ને ત્યારે પણ બધા આપતા પુત્રો આપતા પુત્રીઓ આખો દિવસ હોસ્પિટલમાં રહેતા હતા. જયા બોમ્બે થી આવેલી અને પિયુષ તો નારગોળ શિબિર હતી ને, એટલે પિયુષ અહીંયા નતો, પણ મને ખબર જ ના પડી કે કેવી રીતે બધું પતી ગયું. હા, કેતનભાઈએ પણ એટલી સારી રીતે ટ્રીટમેન્ટ આપી, તોય મન મય દેખાડે.
એ કોઈ ના હોય તો મારું કોણ કરશે? હવે એવું દેખાડ્યું પછી એમાં ને એમાં તન્માયાકાર વારે વારે દેખાડે ને એમાં તન્માયાકાર રહ્યા કરે, તો એનું એવું જ ચાલ્યા કરે શું? એટલે એ પછી એમાં તન્માયાકાર થાય એટલે આને પરણાવી દે, મનકા ચલતા તન ચલે, મનનું એવું છે. એટલે જ્ઞાનીઓ હંમેશા ધ્યેય પ્રમાણે ચાલે, મનનું ના સાંભળે, ધ્યેયનું વિરુદ્ધ હોય તો એને ઉડાડી મૂકે. દાદા કે ને અમારે કેટલું બધી વસ્તુ એવી હોય કે ના ફાવતી હોય, ના ગમતું કેટલું હોય, તોય પણ એવું એમને પોતાને ના ગમે એવું ક્યારેય બહાર આવે નહીં. મનમાં ઊભું થાય ને મનમાં ને મનમાંથી જ ઉડાડી મૂકે, નિકાલ કરી નાખે. એમને એમની જોડે રાત દિવસ નિર્વેન હતા. 20 વર્ષમાં ક્યારેય કોઈ દાડો દાદાના મોડે સાંભળ્યું નથી કે આ મને નહીં ફાવે, કે આ મને નહીં ભાવે, કે આ મને ગમતું નથી, આવું કોઈ દિવસ એમના મોઢામાંથી નથી નીકળ્યું. હવે કેટલી વસ્તુ એવી બની જીવ દાડામાં, કેટલી વાર એવું બને કે ના ભાવતું હોય, ના જમવામાં કેટલી વખત કેટલી વસ્તુ ના ભાવતી હોય, જુદા જુદા ઘેર જુદી જુદી જગ્યાએ ફરવાનું હોય. ઓફકોર્સ પછી તો પાછળ દાદા માંદા થયા પછી લગભગ 80 સાલ પછી નિરુબેન બનાવતા હતા દાદાનું, પણ તોય મહી કેટલી વસ્તુ ના ફાવતી હોય. થાળીમાં બધું જ ભાવતું હોય, કોઈ મીઠું વધારે ઓછું હોય આવે તો કોઈ દેશ નામ આ નહીં ફાવે એવું ના બોલે, એ મોટી વસ્તુ છે. એટલે કે આવું આવું હોય, જ્ઞાનીઓનું જેવું હોય એવું આપણું થવું જોઈએ. મન દેખાડે પણ એને ગાંઠે નહીં, બાજુ રાખે, આજ્ઞામાં ફાઇલનો નિકાલ કરો, સંભાળ નિકાલ કરો, છોડી દો, છૂટી જાઓ. આવું હોય જ્ઞાનીઓનું. ઘણી વાર એ તડકામાં કેટલાય 200-300 માઇલ મુંબઈથી વડોદરા આવવાનું હોય, ક્યાંયથી રાજસ્થાન જવાનું હોય, ધૂમ તડકો હોય, ત્યારે કે એર કન્ડિશન ગાડીઓ બાડીઓ કશું નહોતું. પછી આવી છેલ્લે અજીતભાઈની ફેમિલી તરફથી આવી કોન્ટેસ આવી, તે છેલ્લે ત્યાં સુધી કશું નહોતું. જેની જે ગાડીઓ એમાં બેસીને જાય ત્યાં સુધી કશું નહીં. તો એવી તડકામાં એક પેલી નાની ફિયાટ જ ગાડીઓ હતી ત્યારે, આમથી કેટલી સાંકડી હોય ફિયાટ ગાડી, બે તડકો આવે આ આવે તે એક ધારા 12 કલાક ડ્રાઇવિંગમાં હોય તો એમના એમ બેસી રહે દાદા. આપણે તો કેટલી વાર વચ્ચે ઊભા રાખીએ ને થમ્સઅપ પી આવીએ ને કોકા કોલા પી આવીએ ને આઈસ્ક્રીમ ખાઈ આવીએ, કશું નહીં, બહુ તાર પાણી આપીએ, ઉતરવાની વાત નહીં. હા ઉતરીને ફરી આવીએ, કાંટો મારી પગ છૂટા કરે એવું કશું નહીં. હા એ જ રીતે બેઠા હોય. એટલે હોય તો બધું આવે, ના ફાવતું જ હોય ને, કે ગમતું હોય કે આપણે ઘરમાં આવતા હોય પહેલાંમાં એના કરતાં કેટલું તકલીફ પડું, પણ તો બધા પૂછપૂછ કરે, અમે પૂછપૂછ કરી, દાદા ફાવે છે ને, દાદા કંઈ ફાવે, કશું જોઈએ છે, કશું કરી આપીએ આમ તેમ, તો કે ના ના બધું બરાબર છે, બરાબર છે, બધું ફાવે છે, બધું ફાવે, દાદા બહુ ગરમી લાગે છે, પંખો પાછળથી નાખીએ, એ બીજું વધારે શું કરે, ગરમીમાં તો પંખા કંઈ કામ ના લાગે. પછી ઘણી વાર તો બહુ ગરમી હોય ને તો નેપકિન પછી બરફવાળા કરીને માથે મૂકી આપીએ ચાલુ ગાડીમાં. ઉનાળામાં તો કેટલી ગરમી હોય, એર કન્ડિશન તો મળે નહીં, એવી જ ઘૂમ તડકામાં. પણ ક્યારે કશું ના બોલે, અક્ષરે નહીં, કેવું સરસ હશે એનું અંદર મન બન, કેવા હશે. કોઈ દાડો જિંદગીમાં બોલ્યા નથી કે મને આ નથી ગમતું,
અને આપણે દાડામાં કેટલી વાર બોલી કાઢીએ હો. અરે મનમાં તો કેટલી વાર વાઈફ આમાં કે આ કઈ આવ્યા, મને નથી ગમતી, આ બોલવા માંડી, બડબડ કરવા માંડી, મને નથી ગમતી. છોકરા કીટકીટ કરતા, આ છોકરા નહીં ગમતા, પછી આ સોફા હવે નથી ગમતા, હવે આ પલંગ નથી ગમતો, આ પડદા નથી ગમતા, ખાવાનું તો રોજ ને રોજ આનું આજ ખાવાનું, આનું આજ એ નથી ગમતું, કેશે કેટલું મય નથી ગમતું, નથી ગમતું. આવે એ મન દેખાડે છે, શું આ નથી ગમતું એ મન છે, મન ભરેલો માલ છે. ગયા ભાવમાં આપણે જે માલ જેવા જેવું જે ગમતું હતું અને નહોતું ગમતું એ ગયા આપણા વ્યૂ પોઈન્ટના આધારે મન ઊભું કરેલું, ગયા ભાવના અભિપ્રાયના આધારે આપણે મન બાંધેલું. અત્યારે જોઈએ તો આપણો અભિપ્રાય ફેર થઈ ગયો હોય, કારણ કે બધું બદલાયું, જે માઇલ ઉપરથી જે દેખાતું હોય એને જ આપણે પસંદ કર્યું કે ના પસંદ કર્યું. હવે માઇલ બદલાયો, બીજું જ આવે ને, એનું એ થોડી હોય, એટલે બીજું આવે ત્યાં પછી પાછલું ગમતું ના ગમતું કરેલું, અત્યારે પાછું નવું આવે, પાછલું ગમતું હોય તે અત્યારે ના ગમતું આવે, કારણ અત્યારે બીજું આવ્યું હોય. મનને તો કંઈક આવું ખોળવા ખોળતું જ હોય, નવું કંઈક જોઈએ, નવું કંઈક જોઈએ, નવું કંઈક જોઈએ. એટલે ત્યાં મને ગાંઠવાનું હોતું જ નથી, શું હા ગમતું ના ગમતું મને છે, ગમતું ના ગમતું મને હોય છે, લાઇક અને ડિસલાઇક. એટલે આનો પછી એમાં એને રાગદ્વેષ પછી બળી જાય, અભિપ્રાય પાછો મૂકતો આ મૂકતા જાય, બુદ્ધિ અભિપ્રાય મૂકતી જાય, એટલે પાછું નવું મન ચાર થતું જાય. નિરૂમા, આજે આ મનમાં કચકચ થયા કરે એને આત ધ્યાન કહી શકાય? યા એટલે મનમાં ને મનમાં પોતા પૂરતું સીમિત રહે તો આર્ત ધ્યાન કહેવાય, અને બહાર બહાર સુધી જતું રહે તો એ રૌદ્ર ધ્યાનમાં જાય. પણ આમ તો આર્ત ધ્યાન ધ્યાનની અંદર જ ગયું કહેવાય ને, ના બોલે ને અંદર અંદર. હા આર્ત ધ્યાન કહેવાય, અંદર ને અંદર એનું નામ આર્ત ધ્યાન. એ આપણે થયા થઈ જાય મનમાં, જો આપણે જાગ્રત ના રહીએ તો પછી મન અર્થદાન કરાવે. એટલે પછી આપતા પુત્રને કહ્યું હતું દાદાએ કે ભાઈ આ મનના કયા પ્રમાણે ચાલીસ, એ મનના કયા પ્રમાણે ચાલે એટલે પોતાની લો બુક હોય, પોતાની લો બુક, પોતાના જ કાયદા, અને પોતે પોતાના કાયદા જ પોતાને બરાબર લાગે, બીજા બધા ખોટા લાગે. એટલે દાદા કે આ કોના જેવું, તો કે પછી બધી બધાને એ છે તો છીટછીટ કરતો જાય, કારણ કે પોતાની લો બુકમાં પોતાનું સાચું, બીજા બધાનું ખોટું, એટલે જે હોય બધાને ઉડાડતો જાય કે આ ખોટા આ ખોટા આ ખોટા આ ખોટા, હું એકલો જ સાચો, એટલે બધાને ખોટા ખોટા કરતો જાય, એટલે બધાથી પોતે કપાતો જાય. પછી લોકો એને કાપી નાખ, જવા દો ને, આ તો હારો વિમજીકલ છે કે છે, એનામાં ચક્કર છે કે છે, આપણે એનાથી આગાહા રાખે છે. એટલે એવું પાછું ઊભું થાય, એટલે શું થાય છોટે એન્ડમાં, તો કે પેલો ફકીર હોય તે ફકીર વસ્તીને ના ગણે, વસ્તી ફકીરને ના ગણે, એના જેવું હાલત થાય, એકલો અટૂલો પડી જાય. આવું મનના ચલતા ચાલે ને, એને આવું વખત આવે. શું ક્લિયર ના થયું મારું? હજુ મારું ક્લિયર થયું નહીં. તે વખતે વાતચીત ચાલતી હતી ને, ત્યારે બ્રહ્મચર્ય પાળતો હતો આપતો પુત્ર, ત્યારે દાદાએ એવું કહ્યું કે તું મન મન તારું કહે છે માટે બ્રહ્મચર્ય પાળે છે, જ્યારે મન એવું કહેશે કે પૈણવું છે તો તું પૈણી જઈશ, એટલે ધ્યેયના ધ્યેય પ્રમાણે તું બ્રહ્મચર્ય નથી પાળતો. તે વખતે મને પ્રશ્ન થયેલો કે આ ધ્યેય અને મન એ બેમાં ડિફરન્સ કેવી રીતે, પણ પૂછી શકેલો નહીં આ સવાલ. એ ધ્યેય ધ્યેય એટલે સમજણપૂર્વક હોય, બ્રહ્મજણપૂર્વક ધ્યેય નક્કી કરે ને, એ સમજણપૂર્વક નક્કી કરે, એમને એમ નહીં. અને મનના કયા પ્રમાણે કરે ત્યાં પછી સમજણ બમજણ કરશું નહીં, મન દેખાડે એવું કરી નાખે તરત જ, એને તન્મય આકાર થઈ જાય ઓન ધ સ્પોટ, સમજાય નહીં કશું એને.
આજ મન મન લપટું પડી ગયેલું, મન જેવું દેખાડે એવું કરવા માંડે, સમજાય છે ને? પોતાને ના કશું સમજણ પડે, મનના ચલાયા ચાલે, મનના ચલાયા ચાલે, જય સચિદાનંદ. એટલે આ ધ્યેય પ્રમાણે ને મનના કયા પ્રમાણે બહુ ડિફરન્સ છે. ધ્યેય એટલે બધું સમજી કરીને, બધું વિચારી કરીને, એનાલિસિસ કરીને, બધા પરિણામોને એનો તાગ મેળવે પછી નક્કી કરે, પછી એ પછી કાચું ના પડે. એ મનથી કાચું ના પડે કારણ કે એને બધું જોઈ લીધું હોય, આખું વિઝન એને ફેરવીને બધું તપાસીને જોઈ લીધું હોય. એટલે આડું અવડું મન દેખાડે તો એને, એને જે ધ્યેય નક્કી કર્યો એને બધું જેના વિઝનમાં આવી ગયેલું હોય કે આમાં કરેક્ટનેસ શું છે અને આ બીજું ખોટું શું છે, એ વિઝનમાં આવી ગયું એટલે પેલું ગમે એટલું આડું તેડું મન દેખાડે તો એની સામે એની પાસે જવાબ હોય. પણ આ તો બીજું કશું ખબર જ નથી, ધ્યેય બે સમજમાં આવેલું જ નથી, એમને મને દેખાડે એટલે પોતે કરવા માંડ્યું છે. એની બહુ હાલત ખરાબ થાય. શું અહીં દાદાએ ત્યાં સુધી કહેલું કે તું, તને જો તારું મન અત્યારે તું અમારી જોડે છે આપતા પુત્ર તરીકે નજીકમાં, પણ તારું મન એ તું અત્યારે અમારી જોડે રહી શકે છે આપતા પુત્ર તરીકે, એ તારા પુણ્યના આધારે તું રહ્યો છું, નહીં કે તારી સમજણથી. અને એ પુણ્ય પૂરી થશે તો તું ક્યારેય અમારાથી વિખૂટો પડી જઈશ, અમારાથી વિખૂટો પડી જઈશ, ગામમાં ને ગામમાં તું હઈશ તોય તું અમારી પાસે નહીં આવી શકું. અને બન્યું તું ને એવું, એક્ઝેક્ટ બન્યું તું ને દાદાએ ત્રણ ચાર વર્ષ પહેલાં કહ્યું તું, એક્ઝેક્ટ બન્યું એવું, એક્ઝેક્ટ. આમ લાગે કે દાદા આખું આમ બોલે છે, એનું આમ સ્ક્રીનિંગ આખું, ભૂતકાળ વર્તમાન ને ભવિષ્યનું. મનના ચલાયા ચાલે તો લોકસંગના ચડી બેસે, લોકસંગના એ પછી મનમાં પછી બધું આવી શકે. લોકસંગને આવે, પોતાનું આવે, આવા પાછા ગાંઠે ફકીર જેવા હોય ને તે લોકસંજ્ઞાને ગાંઠે બાંઠે નહીં, મનના ચલાયેલા જે ચાલતા હોય ને એ લોકસંજ્ઞામાં બહુ ના પડે. એના મનના પ્રમાણેનું લોકસંજ્ઞા આવતી હોય તો એમાં ફિટ, નહીં તો બીજું બધું અનફિટ. લોકસંજ્ઞામાં તો હોય તો પછી લોક નિંદ્ય વ્યવહાર તો કરે જ નહીં, બધા એને કે આ ખોટું કરી રહ્યો તોય એને એ ના, પોતાનું જ દરેક રહે. અરે દાદાએ કે આ તું ખોટું કરું તોય એને ના પહોંચે, જોયેલું ને તમે? એ આખું ચિતાર આપે છે મનને કયા પ્રમાણેનું કેવું હોય ને એનું પરિણામ એ કેવું હોય. ધ્યેય પ્રમાણે ચાલો કે છે. અને આ બ્રહ્મચર્ય પાળ્યું છે કે આ છે કે મોક્ષે જવું છે એ બધું મન બતાડે છે ને એ પ્રમાણે ચાલે છે. આમ ફાયદા છે ને તેમ ફાયદા છે, મુક્ત છીએ, બ્રહ્મચર્ય પાળીશું, એ જલસા કરશું, આપણે કોઈ બૈરા છોકરાને જંજાળ નહીં, આ હારા મારું. પાછા કહે ખરા કે ભાઈ અમે બ્રહ્મચર્ય શાના માટે પાળીએ, તો કે અમારા ઘરમાં અમારા મા બાપનો કકળાટ જોયો છે ને એ જોઈને અમને બ્રહ્મચર્ય પાળવાનું મન થયું, પડ્યું નથી કે. એટલે પણ કોઈ હારી મીઠડી મળે કકળાટ વગરની તો પાછું ધ્યેય તોડી નાખે. એટલે આ બધું મનના પ્રમાણે ચાલે કે આ બ્રહ્મચર્ય એટલે કહીશું એની કિંમત છે, જેનાથી શું ફાયદો થાય છે, એવું શબ્દોથી નહીં પણ એને અંદર ગેડ પડી ગઈ હોય, સમજણ શબ્દોથી બધાને ખબર પણ અંદર ગેડમાં આવી ગયું હોય ત્યારે એ છે તો નિશ્ચય તરીકે પકડાય, પછી આગું પાછું ના થાય. શું સમજી સમજીને આગળ વધ્યા હોય ને પછી આગળ આગું પાછું ના થાય. તારે સ્નેહલ તારે કેવી રીતના બ્રહ્મચર્ય પકડાયેલું? ભાઈ કા
ખબર પડે ને, પણ મને ખબર પડે પાકી. નારકોલ શિબિરમાં ફર્સ્ટ નારકોલ શિબિર જ એટેન્ડ કરી હતી. હા, અને પ્રથમ જ રાતે દીપકભાઈના યોગ તો રાતે મોડે સુધી સત્સંગ ચાલતો હતો, એટલે પહેલી જ સેશનમાં દીપકભાઈનો સત્સંગ એટેન્ડ કર્યો. ને એ વખતે લગભગ નિમેશભાઈનું કંઈક ચાલતું હતું, નિમેશભાઈનો કેસ ચાલતો હતો, એટલે એ સેટઅપમાં ને સેટઅપમાં એ જ દિવસથી લગભગ નિશ્ચય પાકો થઈ ગયો. અને પછી તો બ્રહ્મચર્ય શિબિર એ દિવસે, બીજા દિવસે પૂછ્યું હતું કે ભાઈ બ્રહ્મચર્ય શિબિર રાખવાની છે આપણે, તો કોણ કોણ આવશે એમ, તો એ જ પહેલાં જ નામ નોંધાયું હતું મેં કે હું તો આવીશ જ. ત્યારથી જ પાકું થઈ ગયું હતું દીપકભાઈનો, પછી સત્સંગ એક જ નાઇટનું આખું પરિવર્તન થઈ ગયું. બહુ સરસ. દીપકભાઈનો તો બ્રહ્મચર્યની માસ્ટરી છે, ભલભલાને બ્રહ્મચારી બનાવી દે. જેને બ્રહ્મચારી થયો તો એક નાઇટ એમની પાસે બેસી જજો, બહેરોને છોડીને. એનું આખું બહાર અંદરનું કાચ કાચ જેવું છે એનું. તારું કે નિમેશ, ચાલ મારે કેવું હતું. ફર્સ્ટ ટાઈમ આપણે મહાભારતની સિરિયલ આવતી હતી, મહાભારતની સિરિયલમાં ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા લે છે, એ વર્ષે પ્રતિજ્ઞા લીધી ને ત્યારથી બસ નક્કી કર્યું કે આ બ્રહ્મચર્ય. ત્યારે જ્ઞાનમાં કશું લીધું નહોતું, આમ બ્રહ્મચર્ય પાળવું છે એવું નક્કી કરી દીધું. પણ ત્યારે જરા બીજો ધ્યેય હતો, મેરેજ કરીને બ્રહ્મચર્ય પાળવાનું હતું. એટલે આ શરૂઆતમાં હતું, ત્યારે જ્ઞાન ને એવું કશીક સમજણ બી હતી નહીં, એ જરા ગેડમાં અમને નહીં બેસતું ના. એટલે ના પછી શું થયું, એ પોલવારું લાગે હો, અલ્યા પેલી પછી બ્રહ્મચર્ય પાળવા દે કે તને, એવો વિચાર ના આવ્યો. એક બનેલું દાદા પાસે, એક આપતા પુત્રનું દાદાની હાજરીમાં જ થયેલું. એ આપતા પુત્ર જબરજસ્ત આમ આઈડિયલ હ. એ પિરિયડમાં તો દીપકભાઈ પછી એનો નંબર આપતા, નીરુબેન આપતા હતા એને, એટલો ફાઈન સરસ છોકરો હતો, જબરજસ્ત સ્ટ્રોંગ બ્રહ્મચર્યમાં હતો. પણ એના એની ફેમિલીમાં એની મધર, એના ફાધર, એના ગ્રેન્ડપા ને ગ્રેન્ડમા ને બધાની એક જ ઈચ્છા કે આ ભણે, કારણ કે એની મધર બહુ માંદી રહેતી હતી. એને એમ કે હું જીવીશ ને આ ઘર કોણ સાચવશે, એને બહુ ઈચ્છા હતી કે આ ભણે. એટલે તો વારે વારે દાદા પાસે કમ્પ્લેન લઈને આવે એના પેરેન્ટ્સ કે આને કહો પરણે એમ કે. દાદા જરા આમ તેમ અસ્તમપસ્તમ સમજાવે ને કે વ્યવસ્થિત છે, જુઓ શું બને છે. પછી પહેલાંને કહે કે તું મા બાપનું જરા સાંભળજે, વિચારજે એમ તેમ કરીને. બીજું તો શું કહે દાદા, બહુ સ્ટ્રોંગ ફોર્સ હોય તો. પછી દાદા અમેરિકા ગયા ત્યારે અહીંયા બધાએ મળીને એના એના ફેમિલીમાં, એના મામા મામીઓ ભાઈ 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 તો સાવ નાનો હતો, પણ એના મધર ફાધર બધા સગાઓ વાલા એને છે તો બાટલીમાં પૂર્યો. એક સગામાં એક છોકરી બતાડી, છોકરી મહા ઉસ્તાદ હતી, બહુ હોશિયાર હતી. તે ઇન્ટરવ્યુ પરાણે પરાણે એને ઇન્ટરવ્યુમાં એટલે બે છોકરા છોકરીને ભેગા બેહાડ્યા કે તને ગમે તો, નહીં તો નહીં, તને બધું પાસ લાગે તો જ, નહીં તો નહીં નહીં એમ કરીને બેહાડ્યા. પછી છોકરી બધું એને બેકગ્રાઉન્ડ કહી રાખેલું હતું, કારણ અંદર અંદર જ હતું એટલે એને બધી ખબર હતી. તે પછી ઇન્ટરવ્યુમાં પેલા તો ચોખ્ખું કહ્યું, ભાઈ જો મારે તો બ્રહ્મચર્ય પાળવું છે, મારી ઈચ્છા છે નહીં પડવાની. હો નિમેશ વાંભરાજ કે તો પેલી છોકરી કે છે, હા 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 મારે એ જ ઈચ્છા છે બ્રહ્મચર્ય પાળવાની કે છે, તો મને બહુ જ આ તો ફાવશે કે છે એમ. તો કે હા, કે મારે તો દાદાના સત્સંગમાં જ પડી રહ્યો કે હા મારે એ જ ધ્યેય છે, આપણે બેઓ દાદાના સત્સંગમાં પડીશું, પડીને તરત આપણે બ્રહ્મચર્ય પાળશું કે છે.
એમ છે તો કે હા. પછી પહેલાંને થયું કે આટલું બધું દબાણ છે દાદાની પાસે, દર વખતે કમ્પ્લેન જાય ને બધાનું દબાણ છે, તો ચાલો પડ્યું, પણ મારું તો બ્રહ્મચર્ય તો હાચવાનું જ છે ને. એટલે એણે હા પાડી આ છોકરીને. પછી લગ્ન થઈ ગયા એ લોકો. પછી એનો એનો ત્યાં અમેરિકા એનો લેટર આવ્યો હતો, તો કહું ને આખો દાડો નીરુબેન અંદર આયા થયા જ કરે કે આ છોકરો બાટલીમાં પૂરાઈ ગયો, કાંદા બટાકાના ભાવે વેચાઈ ગયો, એવું જ આયા કરે. આખો દિવસ એવું રહ્યા કર્યું હતું, એ જ અંદર આયા કરે કે આટલો સરસ છોકરો બ્રહ્મચર્યમાંથી આને ક્યાં. પેલા એ લખ્યું કે હું મને બ્રહ્મચર્ય પાણ્યા પછી મેં બ્રહ્મચર્ય પાળીશ, કે છે અમે બેહો પાડશે એવું કહે છે. અલે આ તો વાતો છે, આ સ્ત્રીઓને ઓળખું નહીં બાપડો. બોળવાઈ ગયા બિચારો. પછી લગ્ન થયા, એને તો એમ જ હતું બ્રહ્મચર્યમાં જ રહીશ. પણ બ્રહ્મચર્ય તો ક્યાં રહ્યું, દાદાના સત્સંગમાં એ નહોતો આવી શકતો, સત્સંગમાં આવવાનું બંધ થઈ ગયું તું એનું. બોલો, આખું વાત જ ઉડી ગઈ. પરણીને હસબન્ડ વાઈફ રહે છે જ ને, તે ના રહ્યું એનું. અંદર જેટલું કરતો એટલું, પણ એમાં કેટલું થાય. પછી તો સંસાર ને નોકરી ને ધંધા ને આખું એમાં જ. એટલે આ તો કોઈ ભૂલે ચૂકે આવું પચાસો નહીં કોઈ દાડો. પરણ્યા પહેલા તો શું, પરણ્યા પછી પહેરવાની વાતોમાં આવશો નહીં બ્રહ્મચર્યની બાબતમાં. બીજામાં હોય તો આવજો. પછી આગળ શું થયું કે આ તો ચાલતું હતું, તો હજુ પછી દીપકભાઈ જોડે સત્સંગ ને બધું ચાલતો હતો. એ ટાઈમે એક છોકરી જોડે આઈ મીન લફડા જેવું બી હતું. એટલે ઘરમાં બધી રીતના નક્કી જ હતું. એટલે એ ટાઈમમાં ઘરવાળાનો બધાનો અપોઝ હતો, અને મારી ઈચ્છા હતી કે હું મેરેજ કરીશ તારી જોડે. અચ્છા, એક બાજુ આ બ્રહ્મચર્યનું, પછી બીજું એ આગળ શું વાત છે? છોકરીએ તને પ્રોમિસ આપી હતી બ્રહ્મચર્ય પાળશું. હા હા. પછી એનું પછી મને દીપકભાઈ એક બે ચાવી આપી. મેં કીધું તારું ટેસ્ટિંગ કરને એનું શું છે શું નહીં. એમાં એક ચાવી આપી, એ ચાવીમાં ફેલ ગઈ કે ભાઈ તું આ ચાવી જરા વાપરજે, જો સાચી હશે છોકરી, કે જો કે હશે જ નહીં, એમને તો કોન્ફિડન્સલી કીધું કે હશે જ નહીં, પણ તો એ કદાચ આ તારીખ. એટલે શું ચાવી આપી? આ બ્રહ્મચર્ય ટ્રાય કરી જોયા? ના 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 ના, એને કે એ મેરેજ કર્યા પછી બ્રહ્મચર્ય પાળવાની જે કન્ડિશન છે એ કેવી રીતના છે, શું છે શું નહીં, એની મેલે માનસિક તૈયારી તો તું જાણ. એટલે એને એની એવી રીતના પ્રિપેર કર્યું હતું કે ભાઈ મેરેજ કર્યા પછી 5 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું. મારે તો મેં જ્યારે વાતચીત પ્રપોઝ કરી હતી મેરેજની, ત્યારે તો લાઈફ ટાઈમની હતી. મેં કીધું આ 5 વર્ષની ક્યાં વાતચીત આપણી. એટલે એમાં ફેલ ગઈ. પછી મને કે બીજું એમને આપ્યું, મને કીધું હજુ એ કેટલી કપટ કરે છે, શું છે શું નહીં જોતું. હજુ તું છે ને, પણ તાર બીજો લાઈનમાં બી એક જણ હશે જ. એને ત્યાં સુધી કીધું મારે દીપકભાઈ, મારે કહેજો એક લાઈનમાં હશે, તું ટ્રાય કર. લે, આટલું બધું દીપકભાઈ ખબર પડવા માંડી મને આજે જ ખબર પડી. એટલે હું જરા પૂછું છું, દીપકભાઈ વરી કેવી ચાવીઓ આપે છે મને શી ખબર. એટલે એ પછી થોડું ઘણું જરા ઇન્વેસ્ટિગેશન કર્યું, 2-3 દિવસ અમદાવાદમાં રહીને ઇન્વેસ્ટિગેશન કર્યું, તો દીપકભાઈની એ વાતે સાચી નીકળેલી. પછી તો હું સવાલ જ નથી કે એને મળવાનું, ફરી વખત વાતચીત કરવાની. એટલે એ ત્યાં આગળ સ્ટોપ થઈ ગયું. અને મને હિંસા જે હતી ને એ જબરજસ્ત જ થઈ ગઈ. બ્રહ્મચર્યમાં આટલી બધી હિંસા, એ હિંસાથી બહુ એ પકડાયું હતું મેઇન હિંસાથી. આટલી બધી હિંસા ના થઈ ગઈ એમ. બહુ સરસ. શું મહેન્દ્રભાઈ તમે તમારું પડ્યા પછીના બ્રહ્મચર્યનું કહો? એટલે માઈક આપ, પડી લાવવાનું સેમ્પલ જોવું પડે ને. મેં તો સમિતિકરમાં તમારી પાસે વિધિ કરાવી હતી ત્યાં. એ તો તમે ઘૂસી ગયા હતા. આ બધા બ્રહ્મચારીઓ બધા કરતા હતા. આપ તો પુત્રો સમય શિખરમાં બ્રહ્મચર્યનું વ્રતની વિધિ કરતા, વ્રત લેતા હતા. આઈ થિંક ડિમ્પલે એમ જ લીધું નહીં પહેલી વાર. હે, હા, એમાં એ આ બધા છોકરાઓ હતા તેમાં આ ઘૂસી ગયા 65 વર્ષના.
હવે વિધિ ચાલતી હતી, બધા એમાં હતા, ભાઈ એમને ઘૂસી ગયા તે ઘડી કે કાન પકડીને ઓછું ઊભું કરાવાય. જલતરણ મંદિરમાં, પેલા જલ મંદિરમાં મેઇન ઉપર ત્યાં, બસ ત્યારથી પછી બરાબર લાગી ગયું. હા, ચોટી ગયું બ્રહ્મચર્ય. પછી આ સારું છે. હા, અલા લીકેજમાં વિધિ તમને કામ લાગી ગઈ. એટલે મને તો વિધિની જ અસર સતત રહ્યા કરી, નહીં તો મને બહુ મુશ્કેલી રહેતી. આમ વિધિ પછીથી કોણ જાણ કેમ આપોઆપ શક્તિ આવવા માંડી. એટલે બહુ ના કહેશો ને તો આ બધા વિધિઓ પહેરી જશે. જે મુંબઈની શિબિર હતી ને બ્રહ્મચર્યની, એમાં આખો એક નવો પોઈન્ટ ઉઘાડ થયો એ મહેન્દ્રભાઈના થ્રુ, કે ફોટો પાડે. એ ત્યાં સુધી તો મને ખબર નહીં, બસ સ્ટેન્ડે કે ગમે ત્યાં ઊભા હોય તો પછી નવરા બેઠા શું કરવાનું, એટલે બધી છોકરીઓ જતી હોય એ આમ સહજ ભાવે જોવાતી હતી. એ વખતે કંઈ એવો ઇન્ટેન્શન એવું નહીં, પણ આમ નવરા પડીએ એટલે જોતા થાય. એટલે એ વખતે ખબર પડી કે આપણે જે કરીએ છીએ બધા ફોટા પાડીએ છીએ, અને આપણા મગજની અંદર એ બધું જે જાણતા ના હોય એ રીતે બધું સંગ્રહ થાય છે અને બ્રહ્મચર્યની અગેન્સ્ટમાં છે. એટલે પછી તો દીપકભાઈએ એમનો અંદરનો કેમેરાનો રોલ જ લઈ લીધો અને એની જોડે ઘણા બધાએ પણ આપી દીધા. તમારો બંધ થઈ ગયા પછી ફોટા પાડવાનું? હા, ફોટા પાડવાનું બંધ, આખો ધંધો જ બંધ કરી દીધો સાહેબ. હવે તો નીરુમાં એમ વિચાર્યું કે મન વચન કાયાથી 100% જ્યાં સુધી મોક્ષે ના જઈએ ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે. જય સચિદાન. અને હું તમને એને ક્રેડિટ તમને નહીં, તમારા ફાઇલ નંબર 2 ને જાય. હા, એ હેલ્પિંગ છે. હા, એટલે હું શુદ્ધાત્મા ભગવાન એના બી શુદ્ધાત્મા ભગવાન પાસે આ માટે શક્તિ માંગુ છું રોજ કે એ શુદ્ધાત્મા ભગવાન મોક્ષે જવું ત્યાં સુધી મને મન વચન કાયાથી 100% બ્રહ્મચર્ય વ્રતનું પાલન થાય એ માટેની શક્તિ આપો. બહુ સારું, બહુ સારું. અને હું આ બધાના વતી દાદા ભગવાન અને સિમંદર સ્વામી વતી પાસેથી પણ બધા જ મહાત્માઓને મોક્ષે જાય ત્યાં સુધી 100% મન વચન કાયાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચિદાનંદ. બહુ સારું. ભાવના કરવાથી કેટલો કચરો સાફ થઈ જાય, અને ધ્યેય નક્કી થાય એની તો વાત જ જુદી. પછી આવો સ્ટ્રોંગ ધ્યેય થાય ને પછી મન બન પછી બહુ જવા દવા ના કરે છે, મન પછી બહુ માથાકૂટ ના કરે, કારણ કે ધ્યેય છે, સમજણ પૂર્વકનું છે. બધા સત્સંગ કરી કરીને સમજણ પાકી કરે ને પછી ધ્યેય કર્યો છે બ્રહ્મચર્યનો, આંખો બંધ કરીને નહીં. શું એની વાત જ જુદી, એ પછી દેહ પ્રમાણે જ જાય. આડું તેડું બીજું જરાક એક આકર્ષણ થાય તો તરત ઉખાડીને ફેંકી દે, એક સેકન્ડમાં જ અડવા ના દે, નહીં તો પેલું મનના પ્રમાણે તો એ તન્મા આકાર થઈ જ જાય, તણાઈ જ જાય, તણાવા ના દે. ધીરે હાજર ને હાજર જ હોય. એટલે આ ધ્યેય દરેક ધ્યેય આપણે 5 આજ્ઞામાં રહ્યું છે, એવું ધ્યેય છે. એમાં દરરોજ એક નક્કી કર્યું હોય કે આપણે એક સામાયિક કરવી છે કે પ્રતિક્રમણ કરવા છે કે આ છે ચરણવિધિ કરવી છે, એ ધ્યેય નક્કી કર્યો હોય પછી એ પ્રમાણિત થાય. પછી બીજું બાજુ વચ્ચે કોઈ ડખો કરવા આવે ને તો એને ગાંઠે જ નહીં. શું એને ગાંઠે નહીં. મનના કયા પ્રમાણે ને બુદ્ધિના કયા પ્રમાણે એ બેનો ભેદ કીધા પણ ખબર પડે. વાંધો મનનો છે, શું બુદ્ધિનો નથી. મન જડ છે, ફિઝિકલ સાવ જડ છે, જડ ન્યુટ્રલ લપુસક છે, અને બુદ્ધિ તો લાઈટ છે, પ્રકાશ છે. શું એવું જડ નથી, મન જેવું જડ નથી કહીએ, બુદ્ધિને જડ નથી કહીએ. મન બધું જડ કહ્યું છે,
અહંકાર બધું જળ જળમાં મિશ્ર ચેતનમાં, અને જળ મને મિશ્ર ચેતન છે, નિશ્ચેતન ચેતન છે, મને નિશ્ચેતન ચેતન આ મિશ્ર ચેતનમાં જાય છે. બુદ્ધિ બુદ્ધિ તો એ બધામાં આગળ છે, શું પ્રકાશ છે. એટલે દરેક વ્યવહારમાં દરેક કાર્યમાં બુદ્ધિના ડિસિઝન પ્રમાણે થાય છે ને. એટલે બુદ્ધિને એમ ફેંકાવાની ફેંકવાની હોતી નથી, પણ આપણા ધ્યેયના વિરુદ્ધની વાત બુદ્ધિ કરે તો બરાબર છે, પણ તે એવી એવી જડતાથી નથી હોતી બુદ્ધિ. શું એની બિલીફના આધારે, બિલીફ ઉડાડે તો તરત બુદ્ધિ સવડી થઈ જાય. અને બુદ્ધિ એટલી પ્રોબ્લેમ વાળી નથી, આ જળ છે ને એટલે પ્રોબ્લેમ વાળું છે. પેલાને તો ફેરવી શકીએ આપણે, આને શું કરવાનું, જળ. એટલે એ તો આંખો બાંધડા ઊંધું ગાલી ને તો દેખાડ્યા જ કરે, પેમ્પલેટ પૈણું છે પૈણું છે પૈણું છે, ઊંધું ગાલીને દેખાડ્યા કરે. બુદ્ધિ દેખાડે પાછી થોડું કંઈ, પાછું બીજું દેખાડે, ત્રીજું દેખાડે, પાછું એને આપણે જ્ઞાન દેખાડીએ, પ્રજ્ઞા એને હાજર થાય તો બુદ્ધિ પાછી બંધ થઈ જાય. પણ મન તો એનું દેખાડ્યા જ કરે, પેમ્પલેટ બતાડ્યા જ કરે, બતાડ્યા જ કરે. જળ છે એને કેવી રીતના તમે સ્ટોપ, અરે એમાં સંમાં આકાર ના થાઓ, સહી ના કરો તો એનું ચાલણ નથી. પણ એ તો કેટલી વાર અમે ધોધમાર ધોધ મોટો પડતો હોય તમે કેટલી વાર અઘરી ટકાવી શકો, કો ક્યારેક તો ખસી જાય ને, ત્યારે તો ત્યારે બધો પ્રોબ્લેમ કરીને ઊભું રહે મન, પછી એ પ્રમાણે ગુલાટ ખવડાવી દે. શું એક જણ કે છે દાદાને, એક આપતા પુત્ર એ દાહેર કે દાદા ક્યારેક ક્યારેક છે તો મનથી જકે સ્લીપ થઈ જવાય છે, દ્રષ્ટિથી સ્લીપ થઈ જવાય છે, ભારે કે ભાઈ તન્મય આકાર થઈ જવાય છે, કે ક્યારેક ક્યારેક થાય એવું કે છે, આમ નથી થતું. તો દાદા કે ચાલે આ ક્યારેક તું છે, એક ક્યારેક તું એકાદ વાર દરિયામાં ડૂબકી મારું તો, ક્યારેક ડૂબકી મારવાની ને કે છે ચાલે ને. એટલે એમ એક વાર ડૂબ્યો તો કયું પૂરું થઈ ગયું કે છે, ના ચાલે એમાં. એટલે ધ્યેય પ્રમાણે મનના કયા પ્રમાણે નહીં, મન તો જળ છે જળ. એટલે એને એને તો આમ સાઈડમાં જ રાખવાનો, જ્ઞાન પછી તો એને બાજુએ જ તારી જ અમારે કે લેવા દેવા જ નથી. શું જ્ઞાન પછી આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારે જણ એક એક અવાજ એક્સેપ્ટ કર્યું કે હું શુદ્ધ આત્મા છું. હવે મન તો જળ છે છતાં એમાં એક્સેપ્ટ તો કરે જ છે, એમાં કોઈ દિવસ એનો વાંધો જ નથી, એમાં કોઈ દિવસ એનું શંકા નથી. ના પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે પાછું મન એટલે ગયા બહુનું ભરેલો માલ, ગત જ્ઞાન દર્શન એ આજનું મન. એટલે એને ગત જ્ઞાન દર્શનને આધારે એ પેમ્પલેટો તો દેખાડ્યા જ કરવાનું, ખાલી એક્ઝોસ્ટ તો થાય ને મન. શુદ્ધાત્મામાં કેવું એક્સેપ્ટ થઈ ગયું, એમાં એની વિરુદ્ધ નથી કંઈ કરતું. હા એટલે આમ હું શુદ્ધાત્મા છું એમાં મન ક્યારે બૂમા બૂમ નથી કરતું. એક એ ક્યાં આધારે, એ જડ જ હોય તો ક્યાં આધારે. હા એ પણ એ આખો આનો પ્રતાપ છે, જ્ઞાન વિધિનો પ્રતાપ છે, દાદાની સ્થિર જ્ઞાનના દાદાની જે જ્ઞાન વિધિ છે એમાં જ આખું અંતસ્કરણ સ્થિર થઈ જાય છે. ચારે ચાર એક સામટા, એટલે એને એક્સેપ્શનલ કહી શકીએ આપણે, એક્સેપ્શનલ કહી શકીએ. હા એક્સેપ્શનલ, અપવાદ જેવું થોડું. આમાં એને પછી શંકા નથી થતી ક્યારે નહીં, કે કશું આડું અવરું નથી. એ નિયમ બધી વસ્તુમાં નથી લાગુ પડતો, ના ના ના, બધા જ્ઞાન વિધિ પૂરતું છે. જ્ઞાનમાં એ તો જબરજસ્ત સ્ટ્રોંગ બ્રહ્મચર્યનો નિશ્ચય તો એ મન તો બતાડે જ આડું અવરું. હવે કઈ વસ્તુમાં મનનું ચાલતું હોય, ધ્યેય એટલે તો આ ધ્યેય છે એ તો બરોબર છે, આ મોક્ષે જવું છે, બ્રહ્મચર્ય પાળવું છે, એ એ મેઇન ધ્યેય, એમાં આપણે મન મન જે આપણને ઊંધું બતાડે ત્યાં તો આપણે પકડીએ. હવે એના સિવાયની બીજી વસ્તુઓ છે, જેમ કે પૂતગલનું સુખ,
ફાઇલ નંબર 1 નું ભોગવવાનું છું કે લેમાં આ તો આપણે જોઈએ ને હવારથી હા જુદી આપણે આપણે જોઈએ મનને આપણા મનને આપણે જોઈએ તો મનના કહ્યા પ્રમાણે ચાલતા હોય છે શું જેવો વિચાર આવે તુક્કો આવ્યો કે તરત કરી નાખ્યું શું પણ હવે પછી આ વિવેકના મૂક્યો આપણે ધ્યેય પ્રમાણે છે કે ધ્યેયના વિરુદ્ધ છે ધ્યેય પ્રમાણે છે કે ધ્યેયના વિરુદ્ધ છે એ ધ્યેય તો આ ધ્યેય કોને પકડવો એમ આ આ મેઇન ધ્યેય આ પકડ્યા બીજી નાની નાની વસ્તુઓ છે જે સ્મોલર વસ્તુઓ છે તો કે એમાં પછી આપણે મનના કયા પ્રમાણે ચાલવું કે ના ચાલવું સપોઝ કે ચલો આપણે જમી લીધું મનના કયા પ્રમાણે એટલે શું આપણા ધ્યેયના વિરુદ્ધ જ્યાં મન જતું હોય ત્યાં જ ધ્યેય કોને કહેવો એમ ધ્યેય એટલે જો આપણે એક એક્ઝામ્પલ આપું તો તમને વધારે મારું ક્વેશ્ચન સમજાશે કે સમજો કે જમી લીધું 2 કલાક 3 કલાક થઈ તો ચલો આપણે કંઈક દાણાદાર ખાવાનું મન થયું અત્યારે આપણે મનને શું કરવું આપણને ખબર પડી કે આ મન અત્યારે બતાડે છે હવે ધ્યેયના વિરુદ્ધ વાત છે તો કે ના આમાં એવું કે ધ્યેયના વિરુદ્ધની વાત નથી તો ઊભા થઈને ખાવું કે ના ખાવું કેમ આપણે ધ્યેયનું તો છે જ ને આપણી જાગૃતિ આપણી છે એ ડીમ ના થાય એ જાગૃતિને પ્રજ્વલિત રાખવા માટે આ બધા એને પ્રોટેક્શન કરવા માટેને બધા જે બધી જે વાતો છે જે વસ્તુઓ છે એને આપણે એને એમાં આપણે ઢીલા ના પડીએ તો પેલી જાગૃતિ ઢીલી નહીં પડે આપણે જાગૃતિને સ્ટ્રોંગ રાખવી છે વધારવી છે અને જોડે જોડે જાગૃતિને ઢીલા કરનારા બીજા બધાને તો આપણે ત્યાં નિગ્લેક્ટ કરીએ તો પછી ગમે એટલું તમે નિશ્ચય કરો પડે પેલી જાગૃતિ ડાઉન થવાની છે એટલે આ જાગૃતિમાં રહેવા માટે કેટલી બધી વસ્તુઓ છે જાગૃતિને ડાઉન કરનારી કે જે જે વસ્તુઓ છે ત્યાં આગળ આપણે જાગૃતિમાં રહેવાનું ધ્યેય એની સામેની આ વાતો છે આ ફાકા માર માર કરે તો જાગૃતિ ડીમ થઈ જાય મન બધું બગડી જાય એ જોજો તમે પોતે ઓબ્ઝર્વ કરજો કે જ્યારે એવો જાગૃતિ ડીમનો ઉદય હોય ને ત્યારે આવું બધું સૂજે કંટાળો આવે એટલે ઊભા થઈને ફાકા મારી આવે શું ડબ્બા ફંફોડી આવે નાસ્તાના ઘરમાં બધા ઊંઘી ગયા હોય શું એ ડાઉન ડાઉન જતું હોય પછી ના કંટાળો આવે ચલો સામાયિક કરવાનો કંટાળો તો આંટો મરી આવે શુદ્ધાત્માની સામાયિકરણ ભલે છોકરીઓ જોવાની સામાયિક કરી આવે આ બધું ડાઉન 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 જતું રહે આ બધું એક સારું બધું સંકળાયેલું હોય છે એટલે ત્યાં એક એક આપણે ડાઉન થનારું પકડાઈ ગયું પછી ધીમે ધીમે બધે જ ડાઉન થતું જાય જાગૃતિને ડીમ કરી નાખે શું એટલે આ એક એક વસ્તુમાં જેટલું જાગ્રત રહે જ્ઞાનીઓ તો બધે થ્રુ આઉટ જાગ્રત હોય એટલે આપણે નક્કી તો કરો કે આ ક્યાંય ડીમ ના થવા જેવું છે શું આ ખાઓ તમે 2 ટાઈમ ખાઓ 3 ટાઈમ ખાઓ 4 ટાઈમ ખાઓ એ નક્કી કર્યા પ્રમાણે જમો એની વાત નથી પછી ખાધા પછી તમારે મુખવાસ લેવો હોય તો લો પછી ધારો કે જોકું આવતું હોય સત્સંગમાં તો જરાક મુખવાસ લો તો જરાક પાછી જાગૃત થઈ જવાય એની છૂટ પછી મુખવાસ ખાવા માટે જોકું ખોટું આવ્યા કરે ના 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 તો નહીં ગાંઠવાનું પણ આમતું ખાવા ઊભા થાય એ બધું ના હોય આટો મારતા જાય પાણી પીતા જાય ફાકો મારતા જાય ફરી પાછો પાણી પીવા બાય